હાય ફ્રેન્ડ્સ હોપ યુ આર વેલ કાંત એકેડેમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે બંધારણનો મહત્ત્વનો મુદ્દો કે જેમાં દરેક નાગરિકની ફરજો છે અને ભારતનો દરેક નાગરિક આ ફરજો વિશે જાગૃત હોવો જ જોઈએ સાથે સાથે આ સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પણ આ ટોપિક ખૂબ મહત્ત્વ ધરાવે છે ખાસ કરીને ટાટની પરીક્ષામાં આ ટોપિક ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે આ વિડીયોમાં બંધારણનો ભાગ ચાર જેમાં અનુચ્છેદ એકાવન એ એટલે કે મૂળભૂત ફરજો વિશે અગત્યની માહિતી આપવામાં આવી છે તેથી આ વિડીયોને ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરું મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં મૂકાનાર મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ચાલો શરૂ કરીએ અનુચ્છેદ એકાવન એને લગતી મહત્ત્વની વિગતો ટોપિક મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીસ ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ નહોતો પરંતુ

સ્વર્ણ સી સમિતિ દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજોને અલગ ભાગરૂપે જોડવાની ભલામણ કરવામાં આવી નોંધનીય બાબત એ છે કે બંધારણના મૂળ સ્વરૂપમાં રાજ્યની ફરજોનો ઉલ્લેખ ભાગ ચારમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સ્વરૂપમાં કરાયેલો હતો પરંતુ નાગરિકોની ફરજોનો ઉલ્લેખ કરાયેલ ન હતો તત્કાલીન ભારત સરકાર દ્વારા ઓગણીસો છોતેરમાં બેતાલીસમાં બંધારણીય સુધારાથી બંધારણમાં નવો ભાગ ચાર એ અને અનુચ્છેદ એકાવન એ ઉમેરવામાં આવ્યો જેમાં દસ જેટલી મૂળભૂત ફર ફરજો ઉમેરવામાં આવી છ્યાસીમાં બંધારણીય સુધારા બે હજાર બે દ્વારા વધુ એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી આમ વર્તમાનમાં ભારતના બંધારણમાં અગિયાર જેટલી મૂળભૂત ફરજો છે યાદ રાખો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર પૂર્વ સોવિયત સંઘના બંધારણમાંથી લેવામાં આવ્યો છે માત્ર જાપાન અને ભારતના બંધારણમાં જ મૂળભૂત ફરજો છે મિત્રો આ પોઈન્ટ તમારે યાદ રાખો સ્વર્ણસી સમિતિ દ્વારા આઠ મૂળભૂત ફરજો જોડા જોડવાની ભલામણ કરાઈ હતી પણ સરકાર દ્વારા દસ મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી મૂળભૂત ફરજો માત્ર ભારતના નાગરિકોને જ લાગુ પડે છે વિદેશીઓને નહીં અનુચ્છેદ એકાવન એ મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીઝ બંધારણના અનુચ્છેદ એકાવન એ મુજબ ભારતના દરેક નાગરિક માટે મૂળભૂત ફરજો નીચે મુજબ છે મિત્રો આપણે મૂળભૂત ફરજો વિશે માહિતી મેળવીશું બંધારણનું પાલન કરવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો રાષ્ટ્રગીતનો આદર કરવાની બી છે સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની સી છે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ડી છે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હકલ થતાં રાષ્ટ્રીય સેવા કરવાની ઈ છે ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની આગળ છે આપણે સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની આગળ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માનવતાવાદ અને જ્ઞાન જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આગળ છે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે નેક્સ્ટ છે માતા પિતાએ અથવા વલીએ છ વરસથી ચૌદ વરસ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની છ્યાસીમો બંધારણીય સુધારો બે હજાર બેમાં આ મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે સ્વર્ણ સિંહ સમિતિ દ્વારા કરાયેલ કેટલીક જોગવાઈઓનો બંધારણમાં મૂળભૂત ફરજો તરીકે સ્વીકાર કરવામાં આવ્યો નહીં જેમ કે કર ભરવાની ફરજ સંસદ મૂળભૂત ફરજનું પાલન ન કરવા બદલ દંડ અથવા સજાની જોગવાઈ કરી શકે પરંતુ તેનો સ્વીકાર ન થયો હોવાથી મૂળભૂત ફરજોને ન્યાયાલય દ્વારા કાયદાકીય રૂપથી લાગુ કરી શકાતી નથી આમ તે ન્યાયોચિત નથી એટલે કે તેના ઉલ્લંઘન બદલ દંડ અથવા સજાની જોગવાઈ નથી સાથે એ નોંધવું જરૂરી છે કે મૂળભૂત ફરજો આપોઆપ લાગુ પડતી નથી એટલે કે તેને ધરાકીય અંગના કાયદા દ્વારા જ અમલમાં લાવી શકાય છે મિત્રો યાદ રાખવા જેવી બાબત છે કે મૂળભૂત ફરજોનો ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકાય નહીં મિત મૂળભૂત કર્તવ્યોને ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકાતા નથી બંધારણમાં ન્યાયાલય દ્વારા તેમને ફરજિયાત અમલમાં લાવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તથા તેમના ઉલ્લંઘન બદલ પણ કોઈ કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ નથી પરંતુ સંસદ ઈચ્છે તો તેમને અમલમાં લાવવા માટે કાયદો ઘડી શકે છે ઓગણીસો નવ્વાણુંમાં મૂળભૂત ફરજોથી સંબંધિત બાબતો માટે વર્મા સમિતિની નિમણૂક કરવામાં આવી વર્મા એ પોતાના રિપોર્ટમાં મૂળભૂત ફરજોની જોગવાઈઓના અનુપાલન માટે પહેલાંથી અસ્તિત્વમાં રહેલા કાયદાઓ અંગે માહિતી આપી જે નીચે મુજબ હતા પહેલું છે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારક અધિનિયમન ઓગણીસો એની અંદર છે ધ્વજ રાષ્ટ્રગાન અને ભારતીય બંધારણના પ્રતિ અનાદાર સજાને પાત્ર છે બીજું છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર તે છે નાસપ્રાય વન્યજીવોની પ્રજાતિના વેપાર પર પ્રતિબંધ ત્રીજું છે વન સંરક્ષણ અધિનિયમન ઓગણીસો એંસી એની અંદર છે જંગલોના નાશ અને જંગલની જમીનના અન્ય ઉર્દેશ માટે ઉપયોગ પર પ્રતિબંધ ચોથું છે ઇન્ડિયન પિનલ કોડ એકસો ત્રેપન બી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન કરતા આરોપો કથનો ભસણો લેખો સજાને પાત્ર છે પાંચમું છે ઇન્ડિયન પિનલ કોડ બસો પંચાણુંથી બસો અઠ્ઠાણું એની અંદર છે ધર્મથી સંલગ્ન આક્રમક ગતિવિધિઓ જે રાષ્ટ્રને નુકસાન કરતા છે તેના પર પ્રતિબંધ તથા સજાની જોગવાઈ છઠ્ઠું છે જનપ્રતિનિધિત્વ અધિનિયમન ઓગણીસો એકાવન એની અંદર છે ધર્મ જાતિ અને ભાષાના આધારે વૈમનસ્ય ફેલાવી મત માગવો એ ગુનો બને છે તથા ઉપરોક્ત કાયદા અનુસાર અહો ગુનો આચરનાર જો વિધાનસભ્ય કે સંસદ સભ્ય હોય તો તે ગેરલાયક અથવા અયોગ્ય જાહેર કરવામાં આવે છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ આ જ અધિનિયમ હેઠળ ચુકાદો આપ્યો છે તો મિત્રો આ મૂળભૂત ફરજોનો આપણે અભ્યાસ કર્યો આશા છે કે વિડિયોમાં આપવામાં આવેલ વિગતોથી આપ સંતુષ્ટ હશો હવે પછી બીજા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત